नमस्ते मित्रों, हवामान विभाग द्वारा ताजेतरमां ज आगाही કરવામાં આવી છે, અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા વિસ્તારમાં વરસાદ વધુ થશે, કયા વિસ્તારમાં વરસાદ મધ્યમ થશે તેની ઓફિશિયલ માહિતી હવામાન વિભાગે જાહેર કરી છે, તેની તમને માહિતી આજના વિડીયોમાં આપીશું। તો મિત્રો, વિડીયોને ખાસ અંત સુધી જોજો જેથી તમામ વિસ્તારની માહિતી તમને पड़ी जाए। मित्रों, विडियो की शुरुआत करी पहला विनंती है, खास चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब कर लीजिए जेथी आ चेनल पर अपलोड थता दरेक विडियो तमने मळता रहे। तो मित्रों, चलो अपने आज ना विडियो की शुरुआत करी। मित्रों, अहीं जोई सको छो 14 जुलाई ना समाचार छे, वेधर वॉच ग्रुप की ऑनलाइन बैठक योजाणी छे। आगामी अठवाडिया में सौराष्ट्र अने कच्छ जिल्ला में अति भारे वरसादनी हवामान विभागे आगाही करी छे। साथे साथे उत्तर गुजरात ने दक्षिण गुजरात ना विस्तार में अड़वाथी भारे वरसाद पड़े तेवी आगाही करी छे। मित्रों, आ माहिती छे ते ऑफिशियल माहिती छे, सरकारे जाहेर करेली माहिती छे, वेधर वॉच ग्रुपे जाहेर करेली माहिती छे, हवामान विभागे जाहेर करेल माहिती छे। क्या विस्तार में केवो वरसाद पड़शे ते पण आपणे जोईए। खास करीने सौराष्ट्र अने कच्छ जिल्लामां अति भारे वरसादनी आगाही छे। उत्तर गुजरात अने दक्षिण गुजरातनी अंदर हळवाथी भारे वरसादनी आगाही छे। वन विभाग द्वारा राज्यना तमाम तालुका कक्षाए कंट्रोल रूम कार्यरत करवानुं आयोजन करवामां आव्युं छे। 14 स्थळोए कंट्रोल रूम शरू करी दीधा छे। हवे आगळ जोईए आनी अंदर केटलो वरसाद थशे ने शुं काय माहिती जाहेर करी छे। तो राज्यना तमाम तालुकामां 1 मिमीथी 1337 मिमी सुधीनो वरसाद नोंधायो छे तेवी माहिती राहत कमिश्नर श्री हर्षद पटेले आपी छे। अत्यार सुधी 1337 मिमी जेटलो वरसाद नोंधाई गयो छे। राहत कमिश्नर अने अधिक सचिव श्री हर्षद आर पटेलना अध्यक्षस्थाने वेधर वॉच ग्रुपनो वेबिनार आजे झूम क्लाइंट सॉफ्टवेरना माध्यमथी गांधीनगर खातेथी योजवामां आव्यो हतो। हवे तेनी अंदर शुं शुं चर्चा थई ते पण जोईए। स्टेट इमरजेंसी ऑपरेशन सेंटरना डेप्यूटी कलेक्टर श्रुषी टीजे वीएस द्वारा तमाम ऑनलाइन अधिकारी श्रीओने आवकारी वेधर वॉचनी मीटिंग शुरुआत करवामां आवी हती। राहत कमिश्नर श्री पटेल वर्च्युअल मीटिंग में उपस्थित अधिकारी ने जणाव्युं हतुं के राज्य में 14/7/2020 सुधी में 279.87 मिमी वरसाद थयो छे, जे पाछला 30 वर्षनी राज्यनी एवरेज 831 मिमीनी सरखामणीनी अंदर 32.48% छे। जे राज्यना तमाम तालुका में वरसाद 1 मिमीथी लई 1337 मिमी सुधी नोंधायो छे। એટલે અત્યાર સુધીમાં 32.48% જેટલો વરસાદ તે થઈ ગયો છે, જે પાછલા 30 વર્ષની એવરેજ સરખામણીની આધારે તેમણે માહિતી આપી હતી। હવે જોઈએ તો IMD દ્વારા PPT રજૂ કરી આગામી અઠવાડિયામાં એટલે તારીખ 17 થી 23 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં તથા કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે 13 થી લઈ 23 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લા અને કચ્છ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્ય તો હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે આગામી 17 થી લઈ 23 જુલાઈની આગાહી છે, આપણે જોયું તે મુજબ વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે। હવે કૃષિ વિભાગના અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે ચાલુ વર્ષે અંદાજિત 57.37 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર 13/7/2020 સુધીમાં થયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 48.79 લાખ હેક્ટર વાવેતર થયું હતું। આ વર્ષે છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર 67.58% વાવેતર છે તે થયું છે। વન વિભાગ દ્વારા બેઠકમાં માહિતી આપતા જણાવાયું હતું કે રાજ્યના તમામ કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવાનું આયોજન છે, જે અંતર્ગત 14 સ્થળોએ કંટ્રોલ રૂમ કાર્યરત થઈ ગયા છે। આ ઉપરાંત સિંચાઈ વિભાગ અને RB વિભાગ, ઉર્જા સહિતના વિવિધ વિભાગ, NDRF તેમજ SDRF દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી। તે ઉપરાંત તમામને આગામી વરસાદની સિઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી। એટલે હવામાન વિભાગ તેની રીતે તૈયારી કરી રહ્યું છે। આગામી 17 થી લઈ આપણે જોયું તેમ 23 તારીખ સુધીમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને પહોંચી વળવા તેને તમામ તૈયારી કરી રહ્યું છે। તો તમે પણ તમારી અગાઉની તૈયારીમાં રહેજો। આગામી 17 થી લઈ
23 તારીખ સુધીમાં ખાસ જોયું એમ સૌરાષ્ટ્રની અંદર અતિભારે વરસાદની આગાહી છે. કચ્છની જિલ્લાની અંદર પણ અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો મિત્રો, જે લેટેસ્ટ માહિતી હતી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને તેની માહિતી તમને આપી છે. જો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.